હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા કન્સેપ્ટ સાથે. આજના વિડીયોમાં આપણે ઘડિયાળનો કન્સેપ્ટ સમજવાનો છે. અગાઉના બે વિડીયોમાં આપણે ઘડિયાળના બે કન્સેપ્ટ સમજ્યા હતા. પહેલા પાર્ટમાં આપણે તથ્યો શીખ્યા હતા અને બીજા પાર્ટમાં આપણે મિરર ઇમેજ અને વોટર ઇમેજ શીખ્યા હતા. આજના વિડીયોમાં આપણે ઘડિયાળનો ત્રીજો કન્સેપ્ટ એટલે કે એંગલ્સ, ખૂણાઓવાળો કન્સેપ્ટ સમજવાનો છે. અગાઉના બંને વિડીયો જો તમારે હજી સુધી જોવાના બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ બંને વિડીયોઝ જોઈ શકો છો. આજનો વિડીયો વધારે સારી રીતે સમજવા માટે આ બંને વિડીયોઝ જોવા જરૂરી છે. તો ચલો શરૂ કરીએ. સો કન્સેપ્ટના આધારે કેવા પ્રશ્નો પૂછાય છે એ સમજી લઈએ. ઘડિયાળનો આપણને કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ આપવામાં આવે અને આ પર્ટિક્યુલર ટાઈમ પર કલાક કાંટો અને મિનિટ કાંટો બંને સાથે મળીને કેટલા અંશનો ખૂણો બનાવે છે, આવા પ્રશ્નો પૂછાય છે. તો ચલો એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. ધારો કે એક પ્રશ્ન જોઈએ કે 6 વાગ્યાને 20 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે. હવે 6 વાગ્યાને 20 મિનિટે બંને કાંટા કેટલા અંશનો ખૂણો બનાવે, આ પ્રશ્નનો જો કન્સેપ્ટ અથવા તો એની ઓરિજિનલ રીત આપણે જો સમજવા જઈએ તો 15-20 મિનિટ મને સમજાવતા જશે અને 15-20 મિનિટ કરતાં વધારે સમય તમને સમજતા જશે. તો તમને લોકોને ખ્યાલ છે કે આપણે આવી કોઈ લાંબી કે લેન્ધી રીતમાં તો પડતા જ નથી. હું તમને ડાયરેક્ટ આની જે શોર્ટકટ છે એ સમજાવી દઉં અને શોર્ટકટના આધારે આપણે સીધો જવાબ લઈએ. સો આની શોર્ટકટ શું છે? તો કે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કોઈ પર્ટિક્યુલર ટાઈમે બનતા ખૂણાનું માપ ગોતવા માટે એક સૂત્ર છે, એટલે કે થીટા. ખૂણાનું માપને આપણે થીટા કહીએ છીએ. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 30H - 11/2 m, કે જેના અંદર h એટલે અવર થશે એટલે કે કલાક થશે અને m એટલે કે મિનિટ થશે. હવે આ 6 કલાક અને 20 મિનિટ આપણને આપેલી છે, એમાં 6 કલાક એ આપણી કલાક એટલે કે h થશે અને 20 આપણી મિનિટ છે એટલે કે એમ થશે. સો હવે આપણા સૂત્રમાં આપણે એચની જગ્યાએ 6 અને એમની જગ્યાએ 20 મૂકી સિમ્પ્લિફાઈ કરીએ તો જે આવે એ આપણો જવાબ આવી જશે. સો ધારો કે હું અહીંયા એવું કહું છું કે એચની જગ્યાએ 6 મૂકું છું, -11/2, એમની જગ્યાએ હું 20 મૂકું છું. સિમ્પ્લિફાઈ કરીએ તો 30 × 6 = 180. સો હું લખું 180 અને આ બાજુ અહીંયા છેદ ઉડે 10 × 2 = 20 અને 11 × 10. તો 180માંથી 110 જાય તો 70 ડિગ્રી આ જે આવશે એ આપણો જવાબ થયો. સો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને કીધો છે કે 10 વાગ્યાને 40 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે. આપણું એ જ સૂત્ર અપ્લાય કરીને આપણે આ પ્રશ્નનો જવાબ લઈશું. 10 વાગ્યાને 40 મિનિટ, સો હું 10ને એચ કહીશ અને 40 મિનિટ છે એને હું એમ કહીશ. આપણું ઇક્વેશન છે 30H - 11/2 m, કે જ્યાં આપણે એચની જગ્યાએ 10 લઈશું, -11/2 m, એમ એટલે મિનિટની જગ્યાએ હું 40 લઈશ અને હવે આને સિમ્પ્લિફાઈ કરતા જે આવે જવાબ. સો 30 × 300 માઇનસ અહીંયા છે દુડે 20 × 2 = 40, 11 × 2 = 22, તો 220 આની બાદબાકી કરતા જે આવે 80 ડિગ્રી એ આપણો જવાબ થશે. સો એના પછીનું એક્ઝામ્પલ જોઈએ કે 2:30 વાગે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે. સો 2:30 વાગે એટલે 2:30 મિનિટમાં હું 2 એટલે એચ લઈશ અને 30 મિનિટ્સ એટલે હું એમ લઈશ. આપણું એ જ ઇક્વેશન અપ્લાય કરીએ 30H - 11/2 m. સો 30H, તો એચની જગ્યાએ હું 2 મૂકું તો 30 × 2 - 11/2 m એટલે 30 થશે. હવે સિમ્પ્લિફાઈ કરીએ 30 × 2 = 60 માઇનસ અહીંયા છે દુડાડો એટલે આ 15 × 15 = 165. હવે બાદબાકી કરીએ તો જવાબ આવશે -105 ડિગ્રી. પણ ડિગ્રી ક્યારેય માઇનસમાં ના હોય એટલે એક સિમ્પલ વસ્તુ સમજો કે 105 ડિગ્રી આવે છે. સો આ 105 એ જ આપણો જવાબ થઈ ગયો, માઇનસને ઇગ્નોર કરો. હવે આપણે એ માથાકૂટમાં કે એ કન્સેપ્ટમાં કે એ ડિટેલિંગમાં પડવું નથી કે જવાબ પ્લસમાં કેમ આવે ને માઇનસમાં કેમ આવે, એ બધી વાત જવા દેવાની. સિમ્પલ વસ્તુ કે આપણા સૂત્ર પ્રમાણે જે આવે એ જવાબ, પ્લસમાં આવે તો એ જવાબ, માઇનસમાં આવે તો એ જવાબ. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 8 વાગ્યાને 20 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવે. અગેન આમાં પણ આપણે આપણું એ જ સૂત્ર અપ્લાય કરીશું, 30H - 11/2 m. અહીંયા એચ એટલે હું 8 લઈશ અને એમ એટલે હું 20 લઈશ અને સિમ્પ્લિફાઈ કરીએ. સો એચની જગ્યાએ આપણે લખીશું 8
માઇનસ 11/2 મિનિટની જગ્યાએ લખું છું હું 20, અને હવે સાદુરૂપ આપું તો 30 × 8 = 240 માઇનસ અહીંયા છેદ ઉડે છે તો આ 10 × 11 = 110 ડિગ્રી. બાદબાકી કરીએ તો 130 ડિગ્રી આ આપણો જવાબ આવશે. હવે તમે ઓપ્શન સામે જુઓ તો 130 ડિગ્રી પાંચમાંથી કોઈ ઓપ્શનમાં છે જ નહીં. ઓપ્શન એ 129 ડિગ્રી, તો આપણે 129 ટીક કરીશું? તો કે ના. ઓકે, તો શું છેલ્લે આપણને એવું લાગે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, નન ઓફ ધીસ જવાબ આવશે. પણ ના મિત્રો, એક વસ્તુ સમજો કે કલાક કાંટો અને મિનિટ કાંટો કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ પર એક નહીં બે ખૂણા બનાવે. એક ખૂણો બને છે જેને આપણે કહીએ છીએ ઇન્ટરનલ એંગલ, અને બીજો ખૂણો બને છે જેને આપણે કહીએ છીએ એક્સટર્નલ એંગલ, એટલે કે બહિષ્કોણ અને અંતઃકોણ. હવે ધારો કે આપણને આ જે જવાબ મળ્યો 130 ડિગ્રી, 130 ડિગ્રી, જો 130 ડિગ્રી ઓપ્શનમાં ક્યાંય ના હોય તો ટોટલ 360 ડિગ્રી હોય. 360માંથી 130 બાદ કરતા જે આવે એ આપણો જવાબ થશે. સો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપણા સૂત્ર મુજબ જે આવે જવાબ, પણ જો એ ઓપ્શનમાં ક્યાંય ના હોય તો આવેલ જવાબને 360 ડિગ્રીમાંથી બાદ કરતા જે આવે જવાબ થશે. યસ મિત્રો, તો આ સૂત્રના આધારે ઘડિયાળનો કોઈ પણ સમય આપેલો હોય અને કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે બનતા ખૂણાનું માપ ગોતવાનું કીધું હોય તો આપણે ઇઝીલી ગોતી શકીએ છીએ. હવે એક બે એક્ઝામ્પલ એવા જોઈએ કે જે જીપીએસસી ક્લાસ 1-2 લેવલ સુધીમાં પૂછી શકે છે. આમ જોવા જઈએ તો ક્લોક એ બહુ ડિટેલ કન્સેપ્ટ છે. હજી આ જ ટોપિક પર, એંગલ પર મારે એક કલાક સુધી લેક્ચર લેવો હોય તો લઈ શકું. પણ આપણે ટુ ધ પોઈન્ટ જઈએ છીએ. આપણી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં જેવા પ્રશ્નો પૂછાય છે એવા પ્રશ્નોની જ વાત કરીએ, અને નેક્સ્ટ એક ક્લાસ 1-2 લેવલનો ક્વેશ્ચન જોઈએ. એક પ્રશ્ન આપણને પૂછી શકે કે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા વાગે 70 ડિગ્રી, એટલે કે 70 અંશનો ખૂણો બનાવશે. સો આ પ્રકારનો પ્રશ્ન કઈ રીતે સમજીશું મિત્રો? તો જોઈએ. ધારો કે આપણી પાસે સૂત્ર આપેલું છે ઓલરેડી, થીટા ઇઝ ઇક્વલ ટુ 30H માઇનસ 11/2 m, અને હવે આપણને કીધું છે કે 5 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચેનો સમય, કે જ્યારે 70 અંશનો ખૂણો બને છે, તો મતલબ 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે કલાક તો ફિક્સ હશે 5, મિનિટ કેટલી હશે એ આપણે ખાલી ચેક કરવાનું છે. સો આપણે શું કરીશું અહીંયા, કે એચ આપણને આપેલું છે, એમ નથી આપેલું, અને ઇવન થીટા આપણને આપેલો છે 70 ડિગ્રી. ઓલરેડી ક્વેશ્ચનમાં કીધું છે કે 70 અંશનો ખૂણો બને છે. સો આપણે આ સૂત્રમાં બધી જ વેલ્યુ મૂકી દઈએ એમ સિવાય, અને સિમ્પ્લિફાઈ કરીએ એટલે કે સાદરૂપ આપીએ તો આપણો જવાબ મળી જશે. તો ચલો સમજી લઈએ. થીટાની જગ્યાએ હું લખું છું 70 = 30, અને એચની જગ્યાએ આપણે લઈશું 5 - 11/2 m. હવે ધારો કે આ 70 ના 70 એમને એમ રાખું છું, 30 × 50 = 11/2 m. હવે આ માઇનસ 11/2 સામેની સાઈડ જશે તો પ્લસ 11/2 m થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ આ 70 સામે આવશે તો 150 - 70. સો આપણે અહીંયા એવું નેક્સ્ટ સ્ટેપ લખી શકીએ કે 11/2 m is equal to 80 degree. So m is equal to what? 80 degree into 2/11. So a minute is equal to શું થશે? 160 degree / 11. અને હવે આને મારે મિનિટને અશુદ્ધ પૂર્ણાંકમાંથી મિશ્ર પૂર્ણાંકમાં કન્વર્ટ કરવો પડશે. તો આને હું આ રીતે લખી શકું, 11 ના 11 આવશે. 160 ભાગ્યા જો આપણે 11 કરીએ તો 11 × 11 16 માંથી 11 જાય તો 5, 0, 11 × 44 50 માંથી 44 જાય તો 6. સો હું આને આ રીતે લખી શકીશ, 14.6/11 મિનિટ. સો આ આપણો જવાબ થઈ ગયો. સો લાસ્ટ એક એક્ઝામ્પલ સમજી લઈએ કે 7 થી 8 વાગ્યાની વચ્ચે કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા વાગે 90 ડિગ્રી, એટલે કે 90 અંશનો ખૂણો બનાવશે. સો આપણું એ જ ઇક્વેશન અપ્લાય કરીશું કે થીટા ઇઝ ઇક્વલ ટુ 30H - 11/2 m. સો અહીંયા આપણે થીટાની વેલ્યુ લઈશું 90 ડિગ્રી, ઇઝ ઇક્વલ ટુ 30H એટલે કે અવર, 7 થી 8 વાગ્યાની વચ્ચે કલાક 7 જ હશે. સો એચની જગ્યાએ હું લખું છું 7 - 11/2 m. મિનિટ અહીંયા આપણને ખબર નથી, સો માઇનસ 11/2 ને હું સામેની સાઈડ લઈ જઈશ તો 11/2 m થઈ જશે.
ઇઝ ઇક્વલ ટુ અહીંયા 30 + 210 ડિગ્રી, અને આ 90 સામેની સાઈડ આવશે તો -90 ડિગ્રી થઈ જશે. 11/2 m ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. હવે એમની વેલ્યુ મારે શોધવી હોય તો આવું થશે 120 ડિગ્રી ઇન્ટુ 2/11 ઇઝ ઇક્વલ ટુ 240 ડિગ્રી અપોન 11. 240 × 11 કરીશું આપણે તો 11 × 2 = 22, 24 માંથી 22 જાય તો 2, 0, 11 × 1 = 11, 20 માંથી 11 જાય તો 9. સો હવે આને આપણે મિશ્ર પૂર્ણાંકમાં કઈ રીતે લખી શકીએ? સો 21 પૂર્ણાંક 9/11. સો 21 પૂર્ણાંક 9/11 મિનિટ થઈ, એટલે કે 7 વાગે અને મિનિટ કેટલી? તો કે 21 પૂર્ણાંક 9/11 મિનિટે કલાક કાંટો અને મિનિટ કાંટો 90 ડિગ્રી એટલે કે 90 અંશનો ખૂણો બનાવશે. યસ મિત્રો, તો ક્લોકના એટલે કે ઘડિયાળના ખૂણાવાળા હજી અલગ અલગ પ્રકારના પ્રશ્નો થઈ શકે છે, પણ એ પછી ક્યારેક ભવિષ્યમાં આપણે શીખીશું. અત્યારે એની કોઈ જરૂર નથી રહેતી. ગુજરાત સરકાર વર્ગ 3 અથવા તો વર્ગ 1-2 માટે આપણે આ જે વસ્તુ સમજ્યા એટલી ઇનફ છે. તમે ક્લોકનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 આ 3-3 વિડીયો જોઈ લેજો. મારા માનવા પ્રમાણે ગુજરાત સરકારમાં આની બહારનો કોઈ પણ પ્રશ્ન બની શકે નહીં, અને જો પૂછાય તો તમે આરામથી આ 3 કન્સેપ્ટના આધારે ઇઝીલી કોઈ પણ પ્રકારના પ્રશ્નનો જવાબ આપી શકો છો. સો આજના વિડીયોના આધારે કેટલાક એક્ઝામ્પલ્સની PDF તમે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. પણ ગુજરાત સરકાર ક્લાસ ક્લાસ